વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નું જે યુનિટ 2 છે એની એક્ટિવિટી 6 જોઈશું. એમાં જુઓ, સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ. એટલે અહીંયા આગળ જે એક્સપ્રેશન એટલે કે જે શબ્દ પ્રયોગો અથવા તો આપણે એને અભિવ્યક્તિ કહીશું, આ બેમાંથી જે કહ્યું તે આપેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ. તમે તેનો ઉપયોગ તમારા જે વ્યૂઝ તમારા વિચારો રજૂ કરવા માટે કરી શકો છો. ઇન ફેવર ઓફ સમથિંગ, કોઈના સહમતિ દર્શાવવા માટે, ઓર અગેન્સ્ટ સમથિંગ, અથવા તો કોઈને અસહમતિ દર્શાવવા માટે એનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આપણે જો ઇન ફેવર ઓફ સમથિંગ, કોઈના ફેવરમાં એટલે કોઈને સાથે સહમતિ બતાવવા માટે, અગેન્સ્ટ સમથિંગ તો કોઈના સાથે અસહમતિ દર્શાવવા માટે, એના વિરોધમાં, બરાબર છે. તો પેલું છે જોઈએ, દેટ્સ રાઇટ, તો તે બરાબર છે. ઓલ રાઇટ, બધું બરાબર છે. એઝ વિઝ, તું જેમ ઈચ્છે. કોઈ આપણને કહેતો હોય આપણે એને કહીએ કે ના, દેટ્સ રાઇટ, બધું બરાબર છે. એઝ વિઝ, તારી જેવી ઈચ્છા, બરાબર. તો એની સાથે આપણે સહમતિ બતાવીએ છીએ. તો અગેન સમથિંગ, કોઈના વિરુદ્ધમાં જોઈએ તો આઈ ડોન્ટ થિંક સો, તો કે મને, આઈ ડોન્ટ થિંક સો, મને તેવું લાગતું નથી. કોઈ વ્યક્તિ આપણને કહેતો હોય તો આપણે એની સાથે સંબંધ ન હોય, મને એવું લાગતું નથી, તે આવું કીધું પણ મને એવું લાગતું નથી. બીજું જોઈએ, યુ આર રાઇટ, દેટ્સ રાઇટ, યુ આર રાઇટ, તમે સાચા છો, તે સાચું છે. કોઈની સાથે આપણે સંમત ત્યારે, સંમત હોય ત્યારે આપણે આવું કહીશું. માનો કે કોઈની સાથે સંમત નથી, સોરી આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, સોરી એટલે મને માફ કરજો, આઈ ડિસએગ્રી એટલે હું સંમત નથી, તમે કહો છો એની સાથે હું સંમત નથી. આઈ ટોટલી ડિસએગ્રી, ટોટલી સંપૂર્ણપણે ડિસએગ્રી, હું સંપૂર્ણપણે અસહમત છું, બરાબર છે. આ રીતના ત્યારબાદ ઇન ફેવરમાં જોઈએ તો ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, ગુડ આઈડિયા એટલે કે સારો વિચાર છે. વોટ એન આઈડિયા, શું વિચાર છે, બરાબર છે. તો કોઈ વ્યક્તિ સાથે આપણે સારો વિચાર વ્યક્ત કરે ત્યારે આપણે આ રીતના એને સહમતિ દર્શાવશું. માનો કે હવે અગેન્સ્ટમાં જોઈએ સમથિંગમાં, તો નો દેટ્સ નોટ રાઇટ, ના તે બરાબર નથી. કોઈ આપણને કે આવું છે તો ના, દેટ્સ નોટ રાઇટ, એ બરાબર નથી, એટલે આની સાથે આપણે સહમત થતા નથી. ત્યારબાદ જોઈએ દેટ્સ અ ગુડ પોઈન્ટ, તો તે સારી બાબત છે, તો આપણે એની સાથે સહમત થઈએ છીએ. કોઈ આપણને કહે છે ત્યારે આપણે એને કહીએ છીએ દેટ્સ અ ગુડ પોઈન્ટ, તે સારી બાબત છે, દેટ્સ ઇટ, તો એની સાથે આપણે સહમતિ દર્શાવીએ છીએ. અગેન્સ્ટ સમથિંગમાં જોઈએ તો દેટ્સ, યસ દેટ મે બી ટ્રુ, બટ આ તે સાચું છે પણ આવું ના હોવું જોઈએ, બરાબર. એટલે આપણે એની સાથે સંમતિ દર્શાવતા નથી, એ સાચું પરંતુ આ વસ્તુ ના હોવું જોઈએ, અથવા એક્સ વ્યક્તિના ન હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, એ રીતના આપણે એની સાથે સંમતિ દર્શાવતા નથી. ત્યારબાદ જોઈએ ઇન ફેવરમાં, આઈ એગ્રી, હું સહમત છું, આઈ એગ્રી વિથ યુ, હું તારી સાથે સહમત છું, બરાબર. કોઈ વ્યક્તિ વાત રજૂ કરે તો એની સાથે આપણે સંમતિ દર્શાવતો ત્યારે આપણે આ રીતના એક્સપ્રેશનનો યુઝ કરીશું. ત્યારબાદ જો અગેન સમથિંગ, કોઈના વિરુદ્ધમાં જોઈએ તો આઈ એમ સોરી, મને માફ કરજે, બટ આઈ ડોન્ટ એગ્રી, મને માફ કરજે પણ હું તારી સાથે સહમત નથી, બરાબર છે. ત્યારબાદ જોઈએ ફેવરમાં જોઈએ તો આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું સંપૂર્ણપણે તારી સાથે એગ્રી એટલે સહમત છું. તો અગેન્સ્ટમાં સમથિંગમાં જોઈએ તો આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ, મને બરાબર શ્યોર, મને ખાતરી નથી પરંતુ તારી સાથે સહમત છું. તો અહીંયા ઘડી શંકા બતાવે છે એટલે એની સાથે સહમતિ બતાવતો નથી, એટલે કે હું આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ, એટલે કે હું તારી સાથે, મને ચોક્કસ નથી કે હું તારી સાથે સંમત છું, એવું કહે છે, હું ચોક્કસ નથી કે હું તારી સાથે સંમત છું. પછી આમાં ફ્યોરમાં જોઈએ ઓ યસ, અરે હા, અને આમાં જોઈએ અગેન્સ્ટમાં જોઈએ આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું તારી સાથે સંમત નથી. પછી જો એગ્રીમાં જોઈએ ઇન ફેવરમાં આઈ એન્ટાયરલી એગ્રી, એન્ટાયરલી સંપૂર્ણપણે એગ્રી એટલે સંમત છું, હું તારી સાથે એન્ટાયરલી સંપૂર્ણપણે સહમત છું. ત્યારબાદ જોઈએ અગેન્સ્ટમાં જોઈએ તો સોરી, બટ આઈ ફીલ દેટ, મને માફ કરજે પરંતુ મને એવું લાગે છે કે, બરાબર, અહીંયા સહમતિ નથી દર્શાવતો. પછી ઇન ફેવરમાં જોઈએ તો આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, મને એવું લાગે છે કે તારો વિચાર બરાબર છે, સારો છે. તો અગેન્સ્ટમાં જોઈએ નો સર્ટનલી નોટ, ના ચોક્કસપણે નહીં, બરાબર, આ તો નહીં જ, બરાબર. એના લેટ્સ, તો ચાલો, કોઈ કે ચાલો આપણે ક્રિકેટ રમીએ તો લેટ્સ, બરાબર, ચાલો જઈએ. તો અહીં લેટ્સ નોટ, કોઈ કે ક્રિકેટ રમી છું, નો લેટ્સ નોટ, માં લેટ્સ નોટ, નથી જવું, ચાલો આપણે નથી જવું, બરાબર છે. તો અહીંયા ડિસએગ્રી થઈ જાય છે. તો આ રીતના આપણે જ્યારે કોઈના સાથે સહમતિ દર્શાવી હોય તો આ રીતના એક્સપ્રેશનનો યુઝ કરીશું, અને જ્યારે કોઈની સાથે સહમતિ નથી દર્શાવી તો આપણે અગેન્સ્ટ વાળા જે એક્સપ્રેશન છે એનો આપણે ઉપયોગ કરીશું, બરાબર. હવે જોઈએ, યુઝ ધ અબો એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ઉપરના જે એક્સપ્રેશન છે એનો ઉપયોગ કરીને આપણે નીચેનો જે ડાયલોગ છે કમ્પ્લીટ કરવાનો છે. તો પેલું છે, હુ સેઝ વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન લંચ. ખુશ કહે છે કે તારે ભોજનમાં શું લેવું ગમશે. તો હી સેઝ એઝ વિઝ, તારી જેવી ઈચ્છા.
તો કુશ સેઝ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. કે છે કુશ સેઝ એવું કહે છે કે આપણે આપણે પંજાબી ફૂડ લેવું જોઈએ એમ કે છે. તો અહીંયા મેં આન્સર લખી છે જોઈએ. હી સેઝ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, મને માફ કરજે પણ હું તારી સાથે સહમત નથી. બરાબર, અહીંયા સહમત થતી નથી એમ કે છે. બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, કારણ કે હું પંજાબી ભોજન ખાઈ ખાઈને કંટાળી ગઈ છું અથવા થાકી ગઈ છું. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ, તો આપણે ચાઇનીઝ ફૂડ કેમ ન લઈએ. તો ખુશ સહીઝ સોરી આઈ ડિસ એગ્રી, ખુશ પણ એની સાથે માફ કે છે સોરી મને માફ કરજે, આઈ ડિસ એગ્રી હું તારી સાથે સહમત નથી. આઈ ડોન્ટ લાઈક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ, જે ચાઇનીઝ ફૂડ આવે છે એની જે સ્મેલ છે મને ગમતી નથી એમ કે છે. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, તને સાઉથ ઇન્ડિયન ફૂડ જે છે દક્ષિણ ભારતીય જે ખોરાક છે એના વિશે તને કેવું શું કેવું છે. તો હી સેઝ નો સર્ટનલી નોટ, એને ના જ પાડી દે છે, ના ચોક્કસ નહીં જ. ઇન માય ઓપિનિયન, ઓપિનિયન એટલે અભિપ્રાય, મારા અભિપ્રાય પ્રમાણે ઇટ્સ હેવી ફૂડ, હેવી એટલે ભારે, એ ભારે ખોરાક છે એટલે આપણે એને ખાવો નથી. ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલબાટી, તો ખુશ કે છે તો તારે દાલબાટી વિશે શું વિચારવું છે. તો હી સેઝ દેટ્સ રાઇટ, તે બરાબર છે, બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલબાટી ઇન અવર ટાઉન, પરંતુ આપણા નગરમાં દાલબાટી બનાવતી કોઈ હોટલ છે નહીં. એટલે અહીંયા સહમત થાય છે પરંતુ એવી હોટલ જ નથી. હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ, તો પછી આપણે ગુજરાતી ડીશ વિશે કેવું છે. તો ખુશ સેઝ આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, તો ખુશ કહે છે તો તે સારો વિચાર છે. એટલે અહીંયા આગળ સહમત થાય છે અને લોકોએ ફાઇનલી ગુજરાતી ડીશ ખાવાનું નક્કી કર્યું. ચલો ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 7. તો યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ રિવર સાઇડ, તમારો ક્લાસ જે છે વર્ગ રિવર સાઇડ એટલે નદી કિનારે અથવા તો સી શોર દરિયા કિનારે નેક્સ્ટ સન્ડે જઈ રહ્યો છે. વર્ક ઇન ગ્રુપ, સમૂહમાં કામ કરો. ટેક ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો એન્ડ પ્રિપેર એ કન્વર્સેશન. તો અહીંયા ગાડી નીચે પ્રશ્ન આપ્યા છે એનો ઉપયોગ કરીને તમારે એક કન્વર્ઝેશન એટલે વાતચીત સંવાદ તૈયાર કરવાનો છે. યુઝ એક્સપ્રેશન ઇન ધ એક્ટિવિટી 6 ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ. અને આપણે એક્ટિવિટી 6માં જે એક્સપ્રેશન અત્યારે જોયા એ જ એક્સપ્રેશનનો ઉપયોગ આમાં આપણે કરવાનો છે અને ડાયલોગ પ્રિપેર કરવાનો છે. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, અને તમારા જે વિચારો છે એ ક્લાસ સમક્ષ રજૂ કરવાના છે. તો આપણે અહીંયા જોઈએ તો એ લોકોએ નક્કી કરે છે કે રિવર સાઇડ નદી કિનારે જવું છે. તો એક વ્યક્તિ એમ પ્રશ્ન પૂછશે, હા વિલ યુ ગો, તમે ત્યાં કેવી રીતના જશો. તો એ બીજો એનો વ્યક્તિ જેને પૂછે એ પ્રશ્નનો જવાબ આપશે એક વ્યક્તિ, વી વિલ ગો બાય સ્કૂલ બસ, કે અમે સ્કૂલ બસ દ્વારા જઈશું. તો પેલો કહેશે દેટ્સ ગુડ, તે સારું છે. વોટ વિલ યુ કેરી વિથ યુ, વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે સાથે શું લઈ જશો. તો એનો જવાબ આપશે પેલો વ્યક્તિ, આઈ વિલ કેરી સ્નેક્સ એન્ડ લંચ, આઈ વિલ ટેક અ ક્રિકેટ કીટ એન્ડ વોલીબોલ. તો હું મારી સાથે નાસ્તો લઈ જઈશ અને ભોજન લઈ જઈશ અને ક્રિકેટના સાધનો છે તે લઈ જઈશ અને વોલીબોલ લઈ જઈશ. તો પેલો વ્યક્તિ કહેશે, આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, મને એવું લાગે છે તે સારો વિચાર છે. પછી કહે છે, વોટ વિલ યુ સી, તમે ત્યાં શું જોશો. તો કહે છે, આઈ વિલ સી બોટ ફીઝ એન્ડ મેની મોર થિંગ્સ, હું ત્યાં બોટ જોઈશ, ફીસ એટલે માછલી જોઈશ અને મેની મોર થિંગ્સ અને બીજી બધી વસ્તુ ત્યાં જોઈશ. તો પેલો બી એના પછી જે વ્યક્તિ કહે છે, દેટ્સ અ ગુડ પોઈન્ટ, તે સારી બાબત છે. અને આગળ પ્રશ્ન કરે છે કે વોટ ગેમ્સ વિલ યુ પ્લે, તો ત્યાં તમે કઈ ગેમ રમશો. તો પેલો વ્યક્તિ એનો જવાબ છે, આઈ વિલ પ્લે વોલીબોલ, કહે છે કે હું ત્યાં વોલીબોલ રમીશ. તો એના જે પેલો વ્યક્તિ છે કહે છે, સોરી બટ આઈ ફીલ દેટ વી શુડ પ્લે ક્રિકેટ, સોરી મને માફ કરજો પરંતુ આપણે ત્યાં ક્રિકેટ રમવી જોઈએ. પેલું કહે છે ઓકે એઝ વિઝ. ત્યારબાદ ફરી પાછો પ્રશ્ન કરે છે, વોટ એલ્સ વિલ યુ ડૂ, પછી ત્યાં તું બીજું શું કરીશ. તો પેલું કહે છે, આઈ વિલ સ્વિમ ઇન ધ રિવર, હું નદીમાં તરીશ. તો પેલો ફરી પાછો એનો કહે છે, નો સર્ટનલી નોટ, ના ત્યાં તરવું નહીં જોઈએ. સર વિલ નોટ અલાવ યુ, સર જે છે તને એમાં તરવા માટેની પરવાનગી આપશે નહીં. પેલું કહે છે દેટ્સ રાઇટ, તું સાચું કહે છે. અને ફરી પાછો પેલો પ્રશ્ન કરે છે, વેન વિલ યુ રિટર્ન, તું પાછું ક્યારે ફરીશ. તું કહે છે ઇન ધ ઇવનિંગ. બરાબર છે. તો આ રીતના આપણે એનો સંવાદ લખવાનો છે.
અને ઉપરના જે એક્સપ્રેશન છે એનો આપણે આ રીતનો ઉપયોગ કરવાનો છે.